विद्यार्थी मित्रों जय मामादेव। तन्ना एजुकेशनल कैंपस थी हूँ जलपा ठुमर तमारा कम्प्यूटर विषय ने शिक्षिका आप सौनु हार्दिक स्वागत करू छु। गया लेक्चर ने अंदर आपणे प्रोग्राम पेंट ने अंदर घर દોર્યું હતું, મતલબ કે હાઉસ ડ્રો કર્યું હતું અને ત્યારબાદ એક ટ્રી ડ્રો કર્યું હતું, બરાબર છે? એક ઝાડ અને એક ઘર, એક ટ્રી એન્ડ હાઉસ, આટલું દોર્યું હતું આપણે। ઘર છે એ બે શેપના ઉપયોગથી દોર્યું હતું, કયું કયું? તો કે ત્રણ શેપ, સોરી, એક રેક્ટેંગલ હતું, એક લાઈન હતું, એક રાઉન્ડ રેક્ટેંગલ, બરાબર છે? ત્યારબાદ ટ્રી છે એ આપણે શેનાથી દોર્યું હતું? પેન્સિલથી, બરાબર છે? ત્યારબાદ આપણે છેલ્લે કલર પીકરનો ઉપયોગ શીખ્યા હતા। કલર પીકરનો શું ઉપયોગ હતો? તો કે કોઈ પણ એક જગ્યાએથી કલર ખેંચીને, બરાબર છે, એ નળીમાં ભરે અને બીજી જગ્યાએ કલર મૂકી દે, બરાબર છે? પછી મેગ્નિફાયરનો ઉપયોગ શીખ્યા હતા કે તમે ડ્રો કરેલું ચિત્ર નાના મોટું કરીને જોવું હોય તો શેનો ઉપયોગ થાય? મેગ્નિફાયરનો, બરાબર છે? હવે આજે આપણે શું શીખવાનું છે? તો કે તમે જે ટ્રી દોરેલું છે આપણે એક જગ્યાએથી એડિટ કરવું છે, મતલબ કે એક જગ્યાએથી કાપીને કટ કરીને મૂકવું છે, બીજી જગ્યાએ પેસ્ટ કરવું છે, અથવા તો કોપી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવી છે। તો કટ પેસ્ટ કરતા અને કોપી પેસ્ટ કરતા આપણે શીખવાનું છે। તો એના માટે શું કરવાનું? તો કે પહેલા આપણે જે હાઉસનું ચિત્ર છે એટલે સેવ તો કર્યું હતું, તો એને શું કરી લેવાનું? તો કે પેન્ટ બ્રશ પહેલા ખોલવાનું અને એની અંદર હાઉસનું ચિત્ર ઓપન કરવાનું, બરાબર? હાઉસનું જે ડ્રોઈંગ કર્યું હતું એ ઓપન કરવાનું। હવે હાઉસનું ડ્રોઈંગ ઓપન થઈ ગયું છે, જો અહીંયા ઉપર આપણને ટાઇટલ બારમાં હાઉસ ડેશ પેન્ટ કરીને લખેલું છે। હવે શું લેવાનું છે? તો કે ઇમેજ ઓપ્શન્સમાં એ સિલેક્ટ લખેલું છે, એમાં ઉપરના બોક્સમાં ક્લિક કરવાની। ક્યાં ક્લિક કરવાની? ઉપરના બોક્સમાં। હવે પોતે જો આમાં બતાવ્યું છે ફોટોમાં કે ડેશ ડેશ ટપકા ટપકાવાળું જે છે, તો એ આવી જાય પછી શું કરવાનું? તો કે આપણે જે વસ્તુને કોપી કરવું હોય અથવા તો કટ કરવી હોય ને આખી વસ્તુ સિલેક્ટ કરવાની। કઈ રીતે સિલેક્ટ કરવાની? તો કે આપણે જેમ ક્લિક કરીને ડ્રેગ કરતા હતા, ખેંચતા હતા, એ જ રીતે સિલેક્ટ કરવાનું। આપણું જે ટ્રી દોરેલું છે તમારો પહેલા માઉસનો એરો અહીંયા લઈ આવવાનો, પછી ક્લિક કરીને ધીમે ધીમે અહીંયા સુધી ખેંચવાનો, જ્યાં સુધી અહીં વ્યવસ્થિત આખું આપણને એમ થાય કે ઝાડ આવી ગયું ત્યાં સુધી ક્લિક મૂકવાની નહીં। ભલે વધારે એરિયા સિલેક્ટ થઈ જાય તો વાંધો નહીં, પણ ઓછો એરિયા સિલેક્ટ થવો જોઈએ નહીં। આટલું થઈ ગયું, સિલેક્ટ થઈ ગયા પછી જો ફરતી બાજુ આવી લાઈન આવી જશે, બરાબર, અને ફરતી બાજુ આવા ટપકા આવી જશે, આનો મતલબ કે આ સિલેક્ટ થઈ ગયું, આને સિલેક્શન બોક્સ કહેવાય। પછી શું કરવાનું છે? જો આ કમ્પ્યુટરનો ફોટો તમને બતાવેલો રાખ્યો છે, મેં આ રીતે ટ્રી દોરેલું છે, મેં સિમ્પલ કલર પૂર્યા છે, બ્રશથી નથી પૂર્યો, બરાબર છે? અને ફરતી બાજુ ડેશ ડેશ વાળી લાઈન દેખાય છે, અહીં સિલેક્ટ થઈ ગયું આપણું ટ્રી। હવે શું કરવાનું છે? તો કે કટ કરવાનું। શું કરવાનું? કટ। કટ ઓપ્શન ક્યાં આપ્યો હોય? તો કે કટ ઓપ્શન જો અહીંયા આપ્યો છે, ક્યાં આપ્યો છે? અહીંયા કટ કરશો ને એટલે અહીંયાથી ઝાડ નીકળી જશે। જો હવે એક મેનુમાં ખાસ ચેક કરો, જો અત્યારે શું ખુલ્લું છે? કટ અને કોપી। કટ થઈ ગયું કે કોપી થઈ ગયું પછી પેસ્ટ ઓપ્શન ખુલી જશે। જો અત્યારે ડિસેબલ છે, અને ડિસેબલ ઓપ્શન કહેવાય, તમે આમાં ક્લિક ન કરી શકો પેસ્ટમાં, બરાબર? શું કામ ન કરી શકો? તો કે તમે કટે નથી કર્યું, કોપી નથી કર્યું, કટ કે કોપી કરો પછી જ તમે પેસ્ટ કરી શકો, ત્યાં સુધી કરી શકો નહીં। તો હવે હું કટ ઉપર ક્લિક કરીશ ને, જો અહીંયા પેસ્ટ ઓપ્શન ડિસેબલ છે, જ્યારે બીજા ફોટોમાં પેસ્ટ ઓપ્શન છે ને આવી ગયું, ખુલી ગયું છે, જ્યારે આ બે ઓપ્શન ડિસેબલ થઈ ગયા। દેખાણો, ફેર દેખાણો, આમાં પેસ્ટ ઓપ્શન ડિસેબલ છે ને આ બે ઓન છે, જ્યારે આ બે ડિસેબલ થઈ ગયા ને આમાં હું ક્લિક કરી શકીશ, હું પેસ્ટ ઉપર ક્લિક કરીશ ને એટલે પાછું ઝાડ આવી જશે, જો પાછું ઝાડ આવી જશે, બરાબર છે? જે જગ્યાએ હતું એ જગ્યાએ આવી જશે પાછું। હવે આને હું વચ્ચેથી ઉપાડીને વચ્ચે જાશો ને, એરો તમારો વચ્ચે લઈ જશો ને એટલે ચાર મોટા વાળો એરો આવી જશે, ચાર માથા વાળો એરો આવી જશે, એને તમે ક્લિક કરીને આને ઉપાડીને આ બાજુ નજીક પણ મૂકી શકો અથવા તો આ બાજુ પણ મૂકી શકો છો, બરાબર છે? પેલા શું કર્યું? તો કે કટ કર્યું એટલે ત્યાંથી નીકળી ગયું, બીજી જગ્યાએ શું કર્યું? પેસ્ટ કર્યું, બરાબર છે? કટ પેસ્ટ બે સાથે જ કરવું પડે, કોપી પેસ્ટ પણ કરવું પડે। કટ પેસ્ટ કરો એટલે એક જગ્યાએથી, સોરી, કટ પેસ્ટ કરો એટલે એક જગ્યાએથી કપાઈને બીજી જગ્યાએ મુકાઈ જાય, જ્યારે કોપી પેસ્ટ કરો એટલે એક જગ્યાએ તો રહેશે જ, એવું ને એવું ઝાડ છે બીજી જગ્યાએ પણ આવી જશે, બરાબર છે? તો હવે કોપી પેસ્ટ કરતા આપણે શીખીએ, તો એના માટે તમારું ઝાડ છે એ શું કરવાનું? પહેલા સિલેક્ટ કરવાનું, બરાબર છે? સિલેક્ટ કર્યા પછી ક્યાં ક્લિક કરવાની? તો કે કોપી પર ક્લિક કરવાની। કોપી પર ક્લિક કર્યા પછી જો ઓલું ઝાડ હતું ને આપણે જે અહીંયા કટ પેસ્ટ કરેલું હતું એ પહેલા એક સાઈડ લઈ લીધું, શું કરી લીધું? અહીં વચ્ચેથી ઉપાડીને એક સાઈડ લઈ લીધું, પછી ઝાડને સિલેક્ટ કર્યું, શું કર્યું? સિલેક્ટ। સિલેક્ટ કર્યા પછી ક્યાં ક્લિક કરી? કોપીમાં। પછી શું કરવાનું? પેસ્ટ, એટલે અહીંયાથી તો આપણે ઉપાડી લીધું, કોપી પેસ્ટ કરી તો ખબર તો પડવી જોઈએ ને બીજું
જાળવ્યું કે નહીં. એટલા માટે આ ઝાડ છે કટ પેસ્ટ કર્યું ત્યારે ઉપાડીને આ સાઈડ મૂકી દીધું. હવે શું કર્યું, કોપી કર્યું અને પેસ્ટ કરશે. હવે પેસ્ટ કરશે એટલે આનું આ ઝાડ છે એ બીજી બાજુ આવી જશે. જો દેખાય છે, આ સાઈડ પણ છે, આ સાઈડ પણ છે, આવી ગયું. મતલબ આ ઝાડ અને આ ઝાડ કેટલા ઝાડ થયા, બે ઝાડ થઈ ગયા. અને શું કર્યું, કોપી કરીને પેસ્ટ. જો થઈ ગયા બે ઝાડ, બરાબર. કટ પેસ્ટ કરો એટલે એ ઝાડ તો અહીંયા હતું પણ એને ઉપાડીને એને ક્યાં મૂકી દીધું, આ બાજુ. ડ્રેગ કર્યું, ટૂંકમાં ક્લિક કરીને ખેંચવાનું. પોરા ભાગમાં ક્લિક નહીં કરવાની, આ ફરતી બાજુ આ બોર્ડર રહેવી જોઈએ, સિલેક્શન રહેવું જોઈએ. એ વચ્ચેથી ઉપાડીને આ બાજુ મૂકવાનું, બરાબર છે. પછી પાછું સિલેક્ટ કર્યું, એને કોપી કર્યું અને પછી શું કર્યું, પેસ્ટ કર્યું. એટલે એ ફાઇલ શું આવી ગઈ, આ બાજુ ઝાડ છે એ આ બાજુ આવી ગયું, બરાબર. ખાસ યાદ રાખજો, કટ કરો કે કોપી કરો તમારે પેસ્ટ કરવું પડે. કટ કર્યું હોય તો પેસ્ટ કરવું પડે, કોપી કર્યું હોય તો પેસ્ટ કરવું પડે. કટ કે કોપી કરું ને એટલે ચિત્ર છે ને કોમ્પ્યુટરની મેમરીમાં ક્લિપબોર્ડમાં સચવાઈ રહે. જ્યાં સુધી તમે પેસ્ટ ન કરો ત્યાં સુધી સાચવી રાખે. પણ પેસ્ટ કર્યા વગર જો તમે બીજું કંઈક કોપી કરી લ્યો તો પેલું જે હતું આપણું ચિત્ર કોપી કરેલું એની મેમરીમાંથી નીકળી જાય, એની જગ્યાએ બીજી કોપી સાચવી રાખે, બરાબર છે. એટલે ખાસ કટ કરો કે કોપી કરો એને તમારે બીજી વખત પેસ્ટ કરવું પડે તો જ તમને બતાવે, બરાબર. જો તમારી બુકમાં આ રીતે છે, એક આ બાજુ ઝાડ છે, એક આ બાજુ ઝાડ છે. પછી આના ફરતે જે સિલેક્શન છે આવડું, આ દૂર કરવું હોય, આ કાઢવું હોય તો કોરી જગ્યામાં ગમે ત્યાં ક્લિક કરવાની, બરાબર. મેં જો વ્યવસ્થિત ગોઠવેલા રેખા છે બે ઝાડ, દેખાય છે. કટ પેસ્ટ કરતા, કોપી પેસ્ટ કરતા આવડી ગયું. કટ એટલે એક જગ્યાએથી કપાશે, બીજી જગ્યાએ મુકાશે કટ પેસ્ટમાં. કોપી પેસ્ટમાં એક જેવું જ બીજું ઝાડ તમે લઈ શકશો, બરાબર. હવે આગળ જોઈએ કે હવે આપણે દીવો દોરવો છે, બરાબર છે. અને દીવાની અંદર હેપી દિવાળી લખવું છે. તો દીવાની નીચે વણાંક હોય છે, વણાંક. એ વણાંકવાળો દીવો દોરવા માટે કયો શેપ લેવાનો હતો, કે કર્વ. કર્વ લીધા પછી એક સીધી લાઈન દોરવાની, બરાબર. આમાં આપણને વણાંકવાળી આપી છે, કેમ હું હમણાં શીખવાડું. પહેલાં સીધી લાઈન દોરવાની, દોરાઈ ગઈ. પછી અહીંયા વચ્ચોવચ્ચ સીધી લાઈન અહીંયા દોરી છે, પછી વચ્ચોવચ્ચ અહીંયા ક્લિક કરવાની. લાઈન ભલે ત્યાં રહી પણ ક્લિક તમારે અહીંયા કરવાની, એટલે ઓટોમેટિક વણાંક વળી જશે, બરાબર છે. જો એક ક્લિકમાં તમારો વણાંક બરોબર થઈ જાય તો બીજી ક્લિક પણ કરવી પડશે. મેં કીધું હતું કે કર્વમાં ફરજિયાત કેટલી ક્લિક કરવી પડે, બે, બરાબર છે. તો અહીંયા ને અહીંયા આપણે એક ક્લિકમાં જો વણાંક થઈ જાય વ્યવસ્થિત તો બીજી ક્લિક અહીંયા ને અહીંયા કરવાની, પછી તમારું વણાંક પૂરું થશે. નહીતર જો એક ક્લિક તમે અહીંયા કરી દેશે, બીજી ક્લિક અહીંયા ક્યાંક કરવા જશો તો એ વણાંક છે ને આખો વિખાઈ જશે, બરાબર. કરવો હશે આમને થઈ જશે કાંઈ. એટલા માટે ફરજિયાત જો વણાંક તમારે એક જ વખત કરવો હોય તો બીજી ક્લિક જ્યાં પહેલી ક્લિક કરી હોય ત્યાં જ બીજી ક્લિક કરવાની. એટલે ફરતી બાજુ ડેશ ડેશ વાળું બોક્સ આવી જશે, એનો મતલબ કે એ ફાઇનલ થઈ ગયું, બરાબર છે. કલર કયો લીધો છે, બ્લેક લીધો છે, બરાબર. આગળ જોઈએ. જો આ રીતે પછી ઉપર શું દોર્યું અહીંયા, તો કે લાઈન દોરી. શું દોર્યું, લાઈન. કેમ કે હવે ઉપર આપણે વણાંક નથી પાડવાનો, ઉપર આપણે સીધી લીટી દોરવાની છે. તો એ કયા શેપથી દોરી, તો કે લાઈનથી, બરાબર છે. લાઈનથી એક વસ્તુ યાદ રાખજો, જો કે લાઈનથી તમારે એકદમ સીધી લાઈન દોરવી હોય ને તો કીબોર્ડમાંથી શિફ્ટ કી દબાવવાની. કઈ કી દબાવવાની, શિફ્ટ. તો બતાવું છું તમને, આ શિફ્ટ દેખાય છે. કીબોર્ડમાંથી આ શિફ્ટ કી દબાવી શકો છેલ્લેથી બીજી, અથવા તો આ સાઈડથી પણ શિફ્ટ દબાવી શકો એન્ટરની નીચેની. આ દબાવો ને એટલે તમારી લાઈન છે ને સીધી દોરે. એ ક્યારે દબાવવાની, તો કે જ્યારે તમે લાઈન દોરવાની શરૂઆત કરો ને ત્યારે એક હાથે શિફ્ટ દબાવી રાખવાની અને એક હાથે લાઈન દોરવાની, એટલે એકદમ સીધી લાઈન થશે, બરોબર છે. ત્યારબાદ ઉપર દીવાની જ્યોત દોરવાની, બરોબર. દીવાની જ્યોત છે તેનાથી દોરી છે, તો કે બ્રશથી, બરાબર. બ્રશમાં સાદું બ્રશ, પહેલું બ્રશ લઈ લીધું છે અને એનાથી પછી દોરી નાખ્યું છે દીવાની જ્યોત. ત્યારબાદ એમાં કલર પૂરવાનો, બરાબર. ફિલ વિથ કલર લીધું, ટૂલમાંથી દોર લીધી ફિલ વિથ કલર, બરાબર. એમાંથી કલર વનમાં કયો કલર લીધો, પિંક કલર. નીચે પિંક પૂર્યો, ઉપર કેવો કલર પૂર્યો, યલો. હવે એની અંદર આપણે હેપી દિવાળી લખવું છે. શું લખવું છે, હેપી દિવાળી. તો આમાંથી આપણે મોસ્ટ ઓફ ટૂલ શીખ્યા, પેન્સિલ શીખી ગયા, ઇરેઝર શીખી ગયા, ફિલ વિથ કલર શીખી ગયા, કલર પીકર શીખી ગયા ગયા લેક્ચરની અંદર, મેગ્નિફાયર ગયા લેક્ચરની અંદર શીખી ગયા. એક ટૂલ રહ્યું, ક્યુ રહ્યું, તો કે ટેક્સ્ટ. આ ABCD નો એ આપો એને ટેક્સ્ટ ટૂલ કહેવાય. શું કહેવાય, ટેક્સ્ટ. એનો શું ઉપયોગ થાય, તો કે તમારા ચિત્રની અંદર કંઈ પણ લખાણ લખવું હોય, બરાબર, કંઈ પણ ટેક્સ્ટ લખવું હોય એના માટે એનો ઉપયોગ થાય. લખાણને ઇંગ્લિશમાં ટેક્સ્ટ કહી શકો, બરાબર. એમાં પણ ઓના જેવું જ આવશે. આમાં આપણે સિલેક્ટમાં કેવું બોક્સ આવતું હતું, એવું જ બોક્સ આવશે. જ્યાં લખવું હોય ને પહેલાં ટેક્સ્ટ લેશો ને પછી સીધું બોક્સ નહીં આવી જાય. ટેક્સ્ટ લીધા પછી તમારે જ્યાં લખવું હોય ને એટલામાં બોક્સ દોરવાનું. માનો કે મારે આની અંદર લખવું છે તો ત્યાં બોક્સ દોરવાનું. જો એટલે આ રીતે બોક્સ દોરાનું ડેશ ડેશ વાળું. પણ ફેર એટલો છે કે આની અંદર જો એક ઊભી પટ્ટી આવી છે અને એ ઊભી પટ્ટી છે ને કર્સર કહેવાય. એ ઓન ઓફ થતું હોય, ચાલુ બંધ થતું હોય, બરાબર છે. એ કર્સર તમે જેમ જેમ લખતા જાઓ ને એમ એમ પાછળ જતું જાય, બરાબર છે. હવે
અહીંયા જો આપણે બે જ ટેબ હતી હોમ અને વ્યૂ, તમે જેવું ટેક્સ્ટ લીધું એટલે ત્રીજી ટેબ ખુલી ગઈ, દેખાય છે? ત્રીજી ટેબ ની અંદર કઈ વસ્તુ શું છે સમજાવું, આ ટેક્સ્ટ વ્યૂ ની બાજુમાં ટેક્સ્ટ આવી ગયું, અહીંયા જે કાલિબરી લખ્યું છે એ ફોન્ટ છે, શું છે ફોન્ટ? ફોન્ટ એટલે તો કે તમારા ક્લાસ ની અંદર બધાના અક્ષર છે ને સરખા ન થતા હોય, બધાના અલગ અલગ અક્ષર થતા હોય, એવી રીતે કોમ્પ્યુટર ની અંદર તમારે અલગ અલગ લખાણ લખવું હોય, લખાણ તમે લખ્યું છે એને અલગ અલગ સ્ટાઇલ મૂકવી આપવી છે, અમુક માનો કે ગોળાકાર વળાંક વાળા લખવા છે અથવા તો થોડાક સ્ટાઇલિશ અક્ષર લખવા હોય ને એના માટે આનો ઉપયોગ થાય, બરાબર છે? કેવી રીતે? તો કે બાજુમાં એરો છે ને ક્લિક કરશો ને એટલે નીચેની સાઈડ એક મેનુ ખુલશે, ત્યાંથી તમે અક્ષર બદલાવી શકો છો. ત્યારબાદ છે ફોન્ટ સાઇઝ. તમારે અક્ષર છે નાના લખાતા હોય ને એને મોટા કરવા હોય, જો આ બધું પહેલા કરી લેવાનું પછી લખવાનું, જો પહેલા લખી લેશો ને પછી કરશો ને તો કઈ થશે નહીં, બરાબર છે? એટલે પહેલા અહીંયાથી બધા સેટિંગ કરી લેવાના પછી લખવાનું, અને જો લખાઈ ગયા પછી તમારે બદલાવવું હોય તો તમે જે લખાણ લખ્યું હશે એ બોક્સમાં એને સિલેક્ટ કરવું પડશે, પછી થશે, બરાબર છે? ફોન્ટ સાઇઝ માંથી અહીંયા ક્લિક કરશો એટલે સાઇઝ આવશે, નીચેની સાઇડ બોક્સ ખુલશે, એમાંથી તમે ગમે એટલા એમ સાઇઝ લઈ શકો, પણ બહુ મોટી ન લેતા, દીવાની બહાર નથી જવા દેવાનું. ત્યારબાદ બી માં અક્ષર બી ઉપર ક્લિક કરશો એને બોલ્ડ કહેવાય, એનાથી અક્ષર ઘાટા થશે. આઈ માં આપણે ત્રાસો આપ્યો છે આઈ, તો તમારા અક્ષરને કેવા કરી દેશે, તો કે ત્રાસા કરી દેશે, બરાબર છે? પછી યુ માં શું થશે, તો કે અક્ષર નીચે લાઈન થશે, બરાબર? આટલું સમજાણું, અક્ષર બદલાવતા આવડી ગયા, અક્ષરની સાઇઝ બદલાવતા આવડી ગઈ, પછી બોલ્ડ ઇટાલિક આવડી ગયું. આ યુ ઉપર ક્લિક કરશો ને એટલે અક્ષરની નીચે લાઈન આવશે, યુ ઉપર ક્લિક કરો એટલે શું આવશે, અક્ષર નીચે લાઈન આવશે, અને એબીસી ઉપર ક્લિક કરશો એટલે અક્ષરની વચમાં લાઈન આવશે. એ આપણે કરાય નહીં, આપણે ભૂલશું હોય એવું લાગે. ત્યારબાદ આ ઓપેક્યુ ને ટ્રાન્સપરન્ટ શું છે, તો કે અત્યારે તમારું છે ને દીવાની પાછળનો કલર એ દેખાય છે ને, તમે જે ઉપર લખશો ને એ વસ્તુ દેખાય છે, પણ દીવાની પાછળનો કલર નથી તમારે બતાવો, ખાલી આ બોક્સનો કલર બતાવો છે, બરાબર છે? દીવાની પાછળનો કલર ન દેખાવો જોઈએ, બોક્સનો જ કલર દેખાવો જોઈએ, અહીંયા વ્હાઇટ કલર આવી જાય, તો એના માટે શું કરવાનું, ઓપેક્યુ. ઓપેક્યુ ઉપર ક્લિક કરો ને એટલે આ છે ને વ્હાઇટ કલર આવી જાય. કયો વ્હાઇટ કલર આવે, તો કે જે કલર ટુ માં કલર હોય ને આમાં કલર આવે, બરાબર છે? તો કલર ટુ માં અત્યારે કયો કલર છે, વ્હાઇટ, તો ઓપેક્યુ ઉપર ક્લિક કરો ને એટલે આમાં વ્હાઇટ કલર ભરાય છે, બરાબર છે? જ્યારે ટ્રાન્સપરન્ટ ઉપર ક્લિક કરો ને એટલે પાછળનો કલર એમનેમ દેખાય અને ઉપર નામ લખાય આપણું જે લખો હોય, બરાબર છે? તો આ વસ્તુ સમજણ જોઈએ. હવે હેપી દિવાળી લખું, બરાબર છે ને? ફોન્ટ ક્યાં લીધા, તો કે લ્યુસિડા હેન્ડરાઇટિંગ. અહીંયાથી ક્લિક કરી જે નીચેની સાઈડ બોક્સ ખુલ્યું હતું એમાં આવા ફોન્ટ, આ ફોન્ટનું નામ છે લ્યુસિડા હેન્ડરાઇટિંગ, એને ગોયતું અને એના ઉપર ક્લિક કર્યું. અક્ષરની સાઈઝ 11 હતી તો કેટલી લીધી, 20. પછી આમાંથી કઈ બે ઇફેક્ટ લીધી, તો કે બોર્ડ ઉપર ક્લિક કર્યું, ઇટાલિક ઉપર ક્લિક કર્યું. પછી હેપી દિવાળી લખું, બરાબર છે? લખાઈ ગયું પછી શું કર્યું, તો કે સેવ કર્યું, બરાબર? હવે બીજી વખત આપણે દીવો દોરીએ, સેવ કરીને એને ક્લોઝ કરી દઈએ. સેવ કરશું ત્યારે શું લખશું આપણે એનું નામ, લેમ્પ. શું લખશું, લેમ્પ એટલે દીવો, બરાબર? પછી ક્લોઝ કરી દીધું. હવે લખાણ આપણે વળી પાછું બીજું ઉમેર્યું છે, બરાબર? આપણે અહીં ઓલરેડી લખેલું જ હતું હેપી દિવાળી, બરાબર છે? એની ઉપર આપણે પાછું બીજું બોક્સ દોરશું અથવા તો બીજો દીવો દોરી લઈએ. અહીંયા આપણે અનટાઇટલ લખેલું છે, મતલબ કે સેવ કરેલી ફાઇલ નથી ખોલી, નવો દીવો દોર્યો, બીજો દીવો દોર્યો, એમાં અહીંયા પાછું બોક્સ દોર્યું, બધા કલર ને બધું પૂર લીધું, પાછું બોક્સ દોર્યું. હવે એમાં આપણે જે નીચે હતું ટ્રાન્સપરન્ટ એની બદલે શું લીધું, ઓપેક્યુ. શું લીધું, ઓપેક્યુ. જો અહીંયા શું લીધેલું હતું, તો કે ટ્રાન્સપરન્ટ દેખાય છે, અને અહીંયા શું લીધું, તો કે ઓપેક્યુ. અક્ષર એના એ લ્યુસિડા હેન્ડરાઇટિંગ પાછા લઈ લીધા, અક્ષરની સાઇઝ 20 લઈ લીધી, બોલ્ડ ઇટાલિક લઈ લીધું, બરાબર છે? હવે અક્ષર કલર 1 પિંક છે, બરાબર છે? એની જગ્યાએ બ્લેક કલર લઈ લેશે. કે લઈ લેશે, બ્લેક. જો અહીંયા લખ્યું છે કલર 1 પર ક્લિક કરો અને કલર પેલેટમાંથી બ્લેક કલર પસંદ કરો. કલર 2 પર ક્લિક કરો અને આ અંદરનો કલર છે મારે બીજો રાખવો છે, તો કલર 2 ઉપર ક્લિક કરવાનું અને આમાંથી કોઈ પણ કલર લઈ લેશો એટલે આ બોક્સ છે વ્હાઇટ કલરનું છે એની જગ્યાએ બીજો કલર આવી જશે, બરાબર છે? પછી ત્યાં શું લખ્યું, હેપી દિવાળી, બરાબર છે? આમાં બીજો કલર નથી લીધો તમારી બુકમાં, પણ તમારી ઈચ્છા હોય તો તમે કલર 2 માંથી કોઈ પણ કલર લઈ શકો છો, એ બોક્સની અંદરનો કલર આવશે, બરાબર છે? પછી હેપી દિવાળી લખ્યું, બરાબર છે? જો હવે બેયનું ડિફરન્ટ બતાવું, આ હેપી દિવાળી શેની અંદર લખેલું, તો કે ટ્રાન્સપરન્ટની અંદર, અને આ હેપી દિવાળી શેની અંદર લખેલું, તો કે ઓપેક્યુની અંદર. સમજાણો ફેર બેયમાં, બરાબર છે? અહીંયા સુધી રાખીએ, આપણે સ્વાધ્યાય છે નેક્સ્ટ લેક્ચરમાં લખાવશું, બરાબર? ત્યાં સુધી થેન્ક યુ, જય મામાદેવ.